રાપરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે વિનામૂલ્યે માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથોસાથ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કારગીલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો. 2000થી વધુ લોકોને રાપર શહેરમાં માસ્કનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું. દેના બેંક ચોક ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. તેમજ કારગીલ વિજય દિવસ પર ભારતના વીર સપૂતોને નમન સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો પણ સાથોસાથ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. સાથોસાથ મન કી બાતનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા, અંબાવીભાઈ વાવિયા, શહેર ભાજપના પ્રમુખ ઉમેશ સોની, નગરપાલિકાના ઉપપ્રમુખ ખટુભા સોઢા, શહેર ભાજપના મહામંત્રી ભીખુભા સોઢા, કેશુભા વાઘેલા, બળવંતભાઈ ઠક્કર, મહેન્દ્રસિંહ વાઘેલા, દેવુભા વાઘેલા, વિજય શર્મા, રાજુભાઈ પટેલ, રમેશભાઈ સિયારિયા, લાલજીભાઈ કારોત્રા, રામ ગુસાઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા. એમ કચ્છામતક દૈનિક અને ટીવી ન્યૂઝ 7 ની વાતચીતમાં ભાજપના મહામંત્રી નિલેશ માલીએ જણાવ્યું હતું.